પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો તથા વિદ્યાર્થીઓની ફી ઘટાડવાની માંગણી સાથે એનસીપી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એનસીપીના આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્ર પાઠવવા અંગે ભીખાભાઈ ઝાઝડિયાએ માહિતી આપી હતી. ચાર મહિનાથી મહામારી છે, લોકોની ગઢ ભાંગી ગઈ છે. ખેડૂતો હોય, ખેત મજૂરો હોય, સાની લારીવાળો હોય, પાનના ગલ્લાવાળો હોય, કે ઉદ્યોગપતિ હોય, ડાયમંડ હોય, અલંગવાળા હોય, કે કોઈ પણ હોય, ત્યારે સરકારને રાહત બાપાને બદલે પેટ્રોલના ડીઝલના ભાવ રોજે રોજ વધે છે અને પેટ્રોલ કરતાં ડીઝલના ભાવ પહેલી વખત વધ્યો છે અત્યાર સુધીમાં. ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા માટે અને ગામડામાં ખેડૂતો એટલે ચોમાસાનો પાક તો નિષ્ફળ ગયો, શિયાળો પાક જે પાણી હતો તો થયો, કપાસ ને ડુંગળી ને ઘઉં ને, તો ચાર મહિનાથી માર્કેટયાર્ડો બંધ છે અથવા બંધ જેવી હાલતમાં છે. ત્યારે ખેડૂતોનો માલ 100 રૂપિયાનો માલ 25 રૂપિયા વેચાય છે. ત્યાં સોશિયલ ડિસ્ટન્સ એટલે ખેડૂતો વેપારીઓ હરાજીમાં આવતા નથી, તેથી ખેડૂતોને મોટું નુકસાન થયું. ખેડૂતોને તો કડક ભાંગી ગઈ છે અને આ માણસોની પણ ગઢ ભાંગી ગઈ છે. ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં 200 થી જે કાબુમાં હતો એ બેફામ અને રોજ બરોજ વધે છે. એના વિરોધમાં એનસીપી તરફથી આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્ર પાઠવવા એકઠા થયેલ એનસીપીના આગેવાનો તથા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.